जय स्वामीनारायण विद्यार्थी मित्रों, पी विभागना तत्वों में आपणे आगळ वधीए तो छेल्ला लेक्चर में समूह सत्तरना भौतिक अने रासायणिक गुणधर्मोनी चर्चाओ कर्या बाद समूह सत्तरना बे टॉपिक आपणे सिलेबसमां छे। एक तो क्लोरिननी बनावट गुणधर्मो अने उपयोगो, त्यारबाद हवे आजना लेक्चरनी अंदर आपणे ऑक्सो एसिड, हेलोजनना ऑक्सो एसिड छे ए टॉपिकनी चर्चा करीए। आम तो हेलोजनना ऑक्सो एसिड आपणा माटे खूब ज अगत्यना छे, घणी बधी વખત પરીક્ષામાં પણ પૂછાણા છે, કેવી રીતે પૂછાણા એની પણ આપણે ચર્ચા કરશું, બરોબર। તો આજનો આપણો ટોપિક છે હેલોજનના ઓક્સો એસિડ સંયોજન। આપણે જ્યારે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરતા હતા અને એમાં ખાસ કરીને ઓક્સિડેશન અવસ્થાની જ્યારે ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એક બાબત આવી હતી કે ભાઈ હેલોજન તત્વો છે એના ઓક્સો એસિડની અંદર ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, બરોબર। તો હેલોજન તત્વો, દરેકે દરેક હેલોજન તત્વો ઓક્સો એસિડ બનાવે છે, એમાં ખાસ કરીને પહેલાં ફ્લોરિનની વાત કરીએ। ફ્લોરિનના ઓક્સો એસિડની ચર્ચા કરીએ તો ફ્લોરિનની એક તો ઊંચી વિદ્યુત ઋણતા, સૌથી વધારે છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે તો કે ફ્લોરિન, ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે। જ્યારે બાકીના તત્વો છે, અન્ય તત્વો એક કરતાં વધારે ઓક્સો એસિડ બનાવે છે, ફ્લોરિનનો કયો ઓક્સો એસિડ છે તો કે એક જ છે અને એ છે ફ્લોરિનનો ઓક્સો એસિડ HOF। ઉદાહરણ તરીકે હાઈપો ફ્લોરસ એસિડ, અથવા બીજું નામ કીધું હોય તો અહીંયા ફ્લોરિનનું ઓક્સિડેશન આંક ખાસ યાદ રાખશું, બરાબર। અહીંયા ફ્લોરિનનું ઓક્સિડેશન આંક +1 છે, બરાબર। ઓક્સિડેશન આંકવાળું નામકરણ કરવું હોય તો આ રીતે થાય, ફ્લોરિક 1 એસિડ, જે ઓક્સિડેશન આંક હોય બરાબર એ વચ્ચે આપણે દર્શાવવું, હેલોજનના એસિડ છે બરાબર, એનું નામકરણ માટેની આ પદ્ધતિ છે, ઓકે। ત્યારબાદ અન્ય હેલોજન તત્વો છે એ અનેક ઓક્સો એસિડ બનાવે છે, અન્ય હેલોજન તત્વો એક કરતાં વધારે ઓક્સો એસિડ બનાવે છે, તે પૈકી મોટાભાગના ઓક્સો એસિડનું શુદ્ધ અવસ્થામાં આપણે અલગીકરણ કરી શકતા નથી, બરાબર। ખાસ યાદ રાખશું હેલોજનના ખરા ખોટા પ્રકારના પ્રશ્નોમાં પૂછી શકાય તો કે હેલોજનના ઓક્સો એસિડનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી, એટલે શુદ્ધ અવસ્થામાં આપણે પ્રાપ્ત કરી શકતા નથી, મોટાભાગના સંયોજનો છે તેની વાત છે।
આ સંયોજનો તો ક્યારે આપણે પ્રાપ્ત કરી શકીએ, ક્યારે સ્થાયી હોય? તો કે આ સંયોજનોના માત્ર જલીય દ્રાવણ, તો હેલોજનના ઓક્સો એસિડ સંયોજનોના જલીય દ્રાવણ, જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, જલીય દ્રાવણમાં અથવા તેના ક્ષારો સ્વરૂપે, તેમના ક્ષારો સ્વરૂપે સ્થાયી હોય છે. તો આટલા મુદ્દાઓ જોઈએ. પહેલો આપણો ટોપિક છે 7.21 હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનો. હેલોજનના ઓક્સો એસિડ સંયોજનોમાં ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ આપણને જોવા મળે છે. અને કયો જોવા મળે છે? ફ્લોરિનનો ઓક્સો એસિડ. તો કે ભાઈ હાઇપોફ્લોરસ એસિડ. શા માટે એક જ ઓક્સો એસિડ બનાવે છે ફ્લોરિન? કારણ કે એક તો ફ્લોરિનનું કદ નાનું છે અને ઊંચી વિદ્યુત ઋણતા છે, એટલા માટે ફ્લોરિનનો એક જ ઓક્સો એસિડ કમ્પાઉન્ડ આપણને જોવા મળે છે. અન્ય હેલોજનના એક કરતાં વધારે ઓક્સો એસિડ આપણને જોવા મળે છે. હેલોજનના ઓક્સો એસિડનું શુદ્ધ અવસ્થામાં આપણે શું નથી કરી શકતા ભાઈ? અલગીકરણ કરી શકતા નથી. અને હેલોજનના ઓક્સો એસિડ સંયોજનના જલીય દ્રાવણમાં અથવા તેમના ક્ષારોના દ્રાવણમાં તે સ્થાયી હોય છે, બાકી હોતો નથી. હવે આપણે હેલોજનના ઓક્સો એસિડની જરાક ચર્ચા કરીએ, બરોબર, નામકરણ સાથે જોઈએ. હેલોજનના ઓક્સો એસિડ, હેલોજનના ઓક્સો એસિડ, બરોબર, એમાં જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાવાળા એસિડ છે, એ પ્રમાણે નામકરણ થાય છે. હાઈપો હેલસ એસિડ એક પ્રકાર છે, બીજો હેલસ એસિડ, ત્રીજો પ્રકાર છે હેલિક એસિડ, અને ચોથો પ્રકાર છે પર હેલિક એસિડ. હાઇપોહેલસ એસિડ જેમાં ઓક્સિડેશન આંક +1 હોય તો એ હાઇપોહેલસ એસિડ થશે. હેલસ એસિડ તો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો કે ભાઈ 3. હેલિક એસિડની અંદર તેનો ઓક્સિડેશન આંક છે જે, બરોબર, એ આવશે 5, અને પર હેલિક એસિડમાં ઓક્સિડેશન આંક 7. ઓકે, હવે આપણે તેના ઉદાહરણો પણ જોઈશું ક્રમશ. ચલો પહેલાં તો ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિનના એસિડ તો થોડી વાર પહેલા જ આપણે જોયું કે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે ભાઈ, બરોબર. અને ફ્લોરિનનો એક જ એસિડ જોવા મળે, HOF. હાઈપો બધામાં લાગે, હેલસ, હેલસ એટલે અહીંયા ફ્લોરિન છે, તો શું થઈ ગયું? હાઇપોફ્લોરસ એસિડ, બરોબર. આ સિવાય ફ્લોરિનનો એક પણ એસિડ જોવા મળતો નથી. તો ફ્લોરિન માત્ર એક જ પ્રકારનો એસિડ બનાવે, કયા પ્રકારનો? તો કે હાઇપોહેલસ. ચલો ફ્લોરિન પછી આપણે આગળ વધીએ. તો ફ્લોરિન પછી ક્લોરિનના એસિડની આપણે ચર્ચા કરીએ. ક્લોરિન, ક્લોરિનમાં HOCl, તો અહીંયા હાઇપોફ્લોરસ થતું હતું, તો અહીંયા શું થશે? હાઇપોક્લોરસ, હાઇપોક્લોરસ એસિડ. ઓકે, ત્યારબાદ HClO2, ઓક્સિજન કેટલા થયા? 2. ક્લોરિનનો ઓક્સિડેશન આંક ગણી શકો તમે, કેટલો થશે અહીંયા? ક્લોરિનનો ઓક્સિડેશન આંક +3. એટલે 3 ઓક્સિડેશન આંક હોય તો હેલસ.
तो हवे नाम शू थे अँ क्लोरस एसिड थे ऊपर शू हतु हाइपोक्लोरस अँ शू थी गयु क्लोरस एसिड अँ थी हेलस एसिड एट क्लोरस एसिड। चलो तीजु उदाहरण लीशु एच सी एल ओ थ्री क्लोरिन ऑक्सिडेशन अंक गणीए ऑक्सिजन टोटल माइनस छ हाइड्रोजन प्लस वन प्लस वन में माइनस छ में प्लस वन बात करो तो माइनस पांच अपने गणतरी कर सकी अपन आवड़े बराबर तो के प्लस पांच शू नाम थाय तो के क्लोरिक एसिड हेलिक है हेलिक पर शू थे क्लोरिक एसिड ओके। त्यारबाद क्लोरिनो हजे एक ऑक्सो एसिड लीए एच सी एल ओ फोर बराबर ऑक्सिडेशन अंक के प्लस पांच અને અહીંયા કેટલો થશે પ્લસ સાત તો નામ શું થશે અહીંયા ક્લોરિક એસિડ પછી પર ક્લોરિક એસિડ પર ક્લોરિક એસિડ ઓકે। એટલે ટૂંકમાં આગળનું જે નામ છે એના અનુસંધાનમાં આપણે નામકરણ કરવાનું છે। ચાલો ક્લોરિન પછી ક્લોરિનના ચારે ચાર એસિડ જોવા મળે હાઇપોહેલસ હેલસ હેલિક અને પરહેલિક ઓકે। चलो त्यारबाद क्लोरिन पछी ब्रोमीन तो एच ओ बी आर ऑक्सीडेशन अंक केटलो छे अहींया प्लस वन अहींया क्लोरिन नो प्लस वन ने फ्लोरिन नो पण प्लस वन ओके। शुं नाम थाय हाइपो आ फ्लोरस हाइपोफ्लोरस एसिड हाइपोक्लोरस एसिड ने अहींया शुं थशे हाइपो ब्रोमस एसिड તેનો હેલસ હેલસ એસિડ જોવા મળતો નથી બ્રોમિનનો ઓકે। ત્યારબાદ આગળ વધીએ આપણે એચ બી આર ઓ થ્રી બ્રોમિનનો ઓક્સિડેશન અંક કેટલો છે પ્લસ પાંચ એટલે કયો એસિડ થયો હેલિક એસિડ થયો તો કે હા હેલિક એસિડ તો કે હા તો હેલિક એસિડ છે તો શું થયું અહીંયા ક્લોરિક એસિડ હતો તો અહીંયા કયો એસિડ થયો બ્રોમિક એસિડ બ્રોમિક એસિડ ઓકે। ચલો એચ બી આર ઓ ફોર ઓક્સિડેશન આંક બ્રોમિનનો કેટલો થયો તો કે બ્રોમિનનો ઓક્સિડેશન આંક અહીંયા પ્લસ સાત થયો પ્લસ સાત ઓક્સિડેશન આંક છે તો શું થશે અહીંયા પર તો લાગશે જ પર ક્લોરિક એસિડ હતું તો અહીંયા શું થઈ ગયું પર બ્રોમિક એસિડ પર બ્રોમિક એસિડ ઓકે। ત્યારબાદ આયોડિનના ઓક્સો એસિડની આપણે વાત કરીએ આયોડિનનો એચ ઓ આઈ તો હવે તમને આવડી જવું જોઈએ। ચલો શું થશે વિચારો જોઈએ હાઇપોફ્લોરસ એસિડ હાઇપોક્લોરસ એસિડ હાઇપો બ્રોમસ એસિડ ને હાઇપો આયોડસ એસિડ હાઇપો આયોડસ એસિડ બરોબર। તો હાઇપોહેલસ ક્યારે લાગે પ્લસ વન ઓક્સિડેશન આંક હોય ત્યારે હેલસ ક્યારે તો કે પ્લસ ત્રણ જો હેલસમાં એક જ જોવા મળે ક્લોરિનનો બીજા એક તત્વોનો હેલસ એસિડ જોવા મળતો નથી હેલિકમાં પર સોરી ક્લોરિક એસિડ બ્રોમિક એસિડ તો અહીંયા શું થશે એચ આઈ ઓ થ્રી આયોડિક એસિડ આયોડિક એસિડ ઓકે। અને ત્યારબાદ એચ આઈ ઓ ફોર ઓક્સિડેશન અંક કેટલો છે પ્લસ સાત પર ક્લોરિક એસિડ પર બ્રોમિક એસિડ અને અહીંયા શું થશે પર આયોડિક એસિડ પર ક્લોરિક પર બ્રોમિક પર આયોડિક એસિડ બરોબર। બધાના નામ આપણને આવડવા જોઈએ આ સિવાય બીજું એક નામકરણ પણ છે એમાં હેલિક એસિડ લાગે વચ્ચે ઓક્સિડેશન અંક લખવાનો રહે બરોબર એ પણ હું કહું જો અહીંયા ક્લોરિન છે તો ક્લોરિક વન એસિડ વચ્ચે રોમન અંકમાં ઓક્સિડેશન આંક અહીંયા દર્શાવવાની રીતે દર્શાવો ક્લોરિક થ્રી એસિડ રોમન અંકમાં વચ્ચે લખો ક્લોરિક ફાઇવ એસિડ ને ક્લોરિક સેવન એસિડ
वच्चे रोमन अंकमां 7 લખવાનું, 5 રોમન અંકમાં લખવાનું. એસિડ માટે યાદ રાખવાના મુદ્દા કે જેમ ઓક્સિડેશન આંક વધે તેમ એસિડની પ્રબળતા વધે. જેમ ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેમ એસિડની પ્રબળતામાં શું થાય? વધારો થાય. ઓકે, સેકન્ડ પોઈન્ટ. બીજો મુદ્દો તો કે ભાઈ, જેમ મધ્યસ્થ પરમાણુ એટલે કે હેલોજનનું કદ વધે, હેલોજનનું કદ વધે તેમ એસિડની પ્રબળતા વધે. હવે આ બે લીટીનો અર્થ જોઈ લઈએ. ચલો પહેલાં જુઓ, ક્લોરિનના કેટલા એસિડ છે? 4. હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક. તો આ ચારે ચારમાં પ્રબળ એસિડ કયો થયો? તો કે ભાઈ પરક્લોરિક. કેમ? કારણ કે મેં હમણાં શું કીધું, જેમ ઓક્સિડેશન આંક વધે તેમ એસિડની પ્રબળતા વધે. ચલો સેકન્ડ પોઈન્ટ, બીજો મુદ્દો. જેમ હેલોજનનું કદ વધે તેમ એસિડની પ્રબળતા વધે. હવે તમને એમ કીધું પરક્લોરિક, પરબ્રોમિક ને પર આયોડિક, તો આ ત્રણેયમાં કયો એસિડ પ્રબળ? તો કે પર આયોડિક એસિડ પ્રબળ. કેમ? કારણ કે હેલોજનના કદમાં શું થયું? વધારો. તો સમાન હેલોજન હોય તો ઓક્સિડેશન આંક વધારે, એ પ્રબળ એસિડ, અને અલગ હેલોજન હોય તો શું જોવાનું? તો કે ભાઈ તો આપણે ઓક્સિડેશન આંક જોવાનો, સમાન હેલોજન હોય તો, અને અલગ અલગ હેલોજન હોય તો જે હેલોજનનું કદ વધારે, બરાબર, સમાન ઓક્સિડેશન આંકવાળા હોય તો જે હેલોજનનું કદ વધારે તે એસિડની પ્રબળતા વધારે, બરાબર. તો આ બાબત ખાસ ધ્યાન રાખશું. તો આ હતા આપણા હેલોજનના ઓક્સો એસિડ. હવે નામ અને ઓક્સિડેશન આંકની ચર્ચા કરી. ચાલો, ઓક્સો એસિડના બંધારણ બહુ જ પૂછાય છે, બરાબર, એની આપણે ચર્ચા કરી લઈએ. ખૂબ સહેલા છે. ઓક્સો એસિડના બંધારણ, ચલો ક્રમવાઇઝ લઈશું, ફટાફટ આપણે જોઈશું. ચાલો, પહેલો કયો એસિડ છે આપણો? ફ્લોરિનનો એક જ છે, હાઇપોફ્લોરસ. પછી ક્લોરિનના 4 છે, અને પછી બ્રોમિન ને પછી આયોડિન. ઓકે, ચલો બંધારણો જોઈશું. ચલો ફ્લોરિનના એસિડની વાત કરી. ફ્લોરિન HOF, બરોબર, હાઇપોફ્લોરસ એસિડ, બરોબર. હવે એનું બંધારણ દર્શાવવું હોય તો હંમેશા યાદ રાખજો, હેલોજન છે ને એની સાથે સીધો હાઇડ્રોજન જોડાયેલો હશે નહીં. હેલોજન સાથે સીધો હાઇડ્રોજન જોડાયેલો હશે નહીં, યાદ રાખશું ખાસ. તો હેલોજન કોણ છે? તો કે ફ્લોરિન. તો ફ્લોરિન સાથે કોણ જોડાયેલું છે? ઓક્સિજન. ને ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન ક્યારે એસિડનો હાઇડ્રોજન ડાયરેક્ટ હેલોજન સાથે જોડાયેલો હોતો નથી. તો આનું બંધારણ છે. ઓકે, નામ જુઓ. અહીંયા પહેલું નામ તો મેં તમને શીખવાડ્યું, હાઇપોફ્લોરસ એસિડ. ચલો બીજું નામ, તો કે હેલિક. હેલિક એટલે કયો થયો? તો કે ફ્લોરિક, ફ્લોરિક 1 રોમન અંકમાં એસિડ, ફ્લોરિક 1 એસિડ. તો ફ્લોરિનના એસિડનું બંધારણ પૂરું અને નામ પણ પૂરું કર્યું આપણે. ચલો ત્યારબાદ બ્રોમિનની વાત કરીએ, સોરી ક્લોરિન. ક્લોરિનમાં HOCl, ચલો નામ તમને આવડવું જોઈએ, હાઇપોક્લોરસ એસિડ. મેં શું કીધું? ડાયરેક્ટ હેલોજન સાથે કોણ નથી જોડાયેલું? હાઇડ્રોજન જોડાયેલું નથી. તો આ એનું શું થયું? બંધારણ થયું. ચલો એક બંધારણ થયું. ચલો બીજો એસિડ જોઈએ હવે, HClO2. તો એમ જ તે, હવે જે વધારાનો ઓક્સિજન આવે ડાયરેક્ટ હેલોજન સાથે જોડાય એટલે બંધારણ આવું થાય. ઓક્સિજન, હાઇડ્રોજન, અહીંયા ક્લોરિન, બરોબર. એક ઓક્સિજન વધારાનો અહીંયા દ્વિબંધથી જોડાય છે ક્લોરિન સાથે. ઓકે, ચલો અહીંયા નામ શું થાય? અહીંયા આનું રોમન અંકમાં લખવું હોય તો ક્લોરિક, ક્લોરિક 1 એસિડ. એવી રીતે અહીંયા શું થશે? ક્લોરિક
ઓક્સિડેશન અંક ત્રણ થયું ને, એટલે ક્લોરિક થ્રી એસિડ, અથવા બીજું નામ શું થાય, ક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ. ચલો એવી રીતે હવે HClO3 પરક્લોરિક એસિડ છે, એનું બંધારણ તો પહેલું બંધારણ તો આમ હતું જ તે. ચલો હવે કેટલા ઓક્સિજન વધારાના છે, તો કે બે, તો બે ઓક્સિજન ક્લોરિન સાથે કેવી રીતે જોડાશે, દ્વિબંધથી. ઓકે ચલો પરક્લોરિક એસિડનું બંધારણ થયું. ચલો પછી રોમન અંકમાં લખવું હોય તો ક્લોરિક 5 એસિડ, કારણ કે ક્લોરિનનો ઓક્સિડેશન અંક કેટલો થયો, 5. સિગ્મા બંધ પાઇ બંધ તમે ગણી શકો સરળતાથી. ઓકે ચલો HClO4 હોય તો પરક્લોરિક એસિડ થયું, એની પછી ક્લોરિક એસિડ, ને હવે શું આવશે, પરક્લોરિક એસિડ. ઓકે તો અહીંયા ક્લોરિન સાથે એક ઓક્સિજન અને એની સાથે હાઇડ્રોજન, ચલો વધારાના ઓક્સિજન કેટલા છે, હવે 3, તો 3 ઓક્સિજન દ્વિબંધથી જોડાય. હવે સીધું જ જોઈ શકાય ક્લોરિનની ટોટલ સંયોજકતા કેટલી થાય, 3 ને 1, 6 ને 1, 7, તો ક્લોરિનનો ઓક્સિડેશન અંક કેટલો થયો, 7 થયો, બરાબર. તો આપણે શું જોઈ રહ્યા છીએ અત્યારે, હેલોજનના ઓક્સો એસિડના બંધારણ. ચલો ક્લોરિનના થઈ ગયા, હવે બ્રોમિનના તમને આવડે છે બરોબર. ચાલો HOBr હાઇપોબ્રોમસ એસિડ અથવા બ્રોમિક 1 એસિડ. ચલો બ્રોમિન એની સાથે અહીંયા કોણ જોડવાનું, ઓક્સિજન, એની સાથે અહીંયા હાઇડ્રોજન. ચલો કયો એસિડ જોવા નથી મળતો એનું, તો કે ભાઈ હેલસ એસિડ જોવા મળતો નથી. ચલો HBrO3 સેમ ક્લોરિનની જગ્યાએ કોણ આવી જશે, બ્રોમિન. ચલો આ તો હતું જ આમ જ તે. ચલો કેટલા ઓક્સિજન વધારે છે, તો કે 2, તો 2 ઓક્સિજન તેની સાથે ભાગીદારીથી જોડાય, તો આ કોનું બંધારણ થયું, તો કે બ્રોમિક એસિડનું. ચલો HBrO4 હોય તો પરબ્રોમિક એસિડનું બંધારણ તમને આવડવું જોઈએ. ચલો શું થશે, બ્રોમિન એની સાથે ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, 3 ઓક્સિજન છે આ રીતે જોડાશે. આવી રીતે તમારે આયોડિનના ઓક્સો એસિડના બંધારણ દર્શાવવાના છે. ચલો રોમન અંકમાં બ્રોમિક 7 એસિડ, અથવા અહીંયા શું થશે, પર બ્રોમિક એસિડ, અહીંયા બ્રોમિક એસિડ. આયોડિનના તમે જાતે ટ્રાય કરજો બરોબર. તમારા પાઠ્યપુસ્તકમાં માત્ર ક્લોરિનના ઓક્સો એસિડના બંધારણ આપેલા છે, પણ આપણને બધા બંધારણ આવડવા જોઈએ. 2 માર્કના 3 માર્કના પ્રશ્નની અંદર પૂછી શકાય બરાબર, કોઈ પણ એસિડનું બંધારણ ગુજરાત બોર્ડમાં વારંવાર પૂછે છે, એટલે ધ્યાન રાખવું. એસિડના બંધારણો આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ.